નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપણો જે પાઠ ચાલુ છે જૈવિક ક્રિયાઓ તે પાઠની અંદર આપણે લાસ્ટ પીરિયડની અંદર મનુષ્યને પાચન એ દર્શાવતા ક્રિયાને આપણે વાત કરી ચૂક્યા છે આ ટોપિકની અંદર મનુષ્યમાં કેવી રીતે પાચન થાય છે તે દર્શાવતો ટોપિકની આપણે વાત કરી હતી તેનાથી આગળ આપણે વાત કરવાના છે તો નેક્સ્ટ ટૉપિક આવશે શ્વસનની વિશેની માહિતી આપેલી છે શ્વસનમાં પ્રવૃત્તિથી શરૂઆત કરેલી છે પ્રવૃત્તિ જે છે એ શું કહેવા માંગે છે ટૂંકમાં હું તમને સમજાવું તો શ્વસન આ જે પ્રવૃત્તિ દરમિયાન એમાં ચૂનાનું નીતૃ્ય પાણી લેવાનું છે અને જ્યારે ચૂનાના નેત્ર પાણીની અંદર તમે પ્રક્રિયા કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ ફૂંક મારશો એટલે કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ થશે અને અંદર ઉમેરાતા પાણી જે છે ચૂનાનું એ દૂધિયા રંગનું બનતું જોવા મળશે તો આ રીતે જોઈએ તો દૂધિયા રંગમાં પરિવર્તિત એ શું હાજરી બતાવશે તો કાર્બન ડાયોક્સાઇડની હાજરી બતાવશે તો ઉછવા સ્વરૂપે આ શ્વસન દ્વારા એ બાબત જણાવે છે કે શ્વસનની ક્રિયા થાય સજીવ દ્વારા ત્યારે ઉછવા સ્વરૂપે શું બહાર નીકળશે કાર્બન ડાયોક્સાઇડ એ જ રીતે નીચેની જે પ્રવૃત્તિ છે જે એ પણ આથવણને આધારિત બતાવ્યું છે કે આથવણની ક્રિયા તો આથવણની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડની હાજરી જરૂરી છે તો તે જ વસ્તુ અહીંયા બંને પ્રયોગમાં એ કાર્બન ડાયોક્સાઇડની હાજરી દર્શાવતા પ્રવૃત્તિ વિશેની માહિતી આપેલી છે ત્યાર પછી આપણે શ્વસન વિશેની માહિતી દર્શાવતા શરૂઆતમાં શ્વસનની વ્યાખ્યાથી જોઈએ તો સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોની ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટતા વિઘટન થવાની એક પ્રક્રિયા એટલે એને કહેવામાં આવશે શ્વસન તો ખાદ્ય પદાર્થોને અંતર્ગ્રહણ કરવાની પોષણનીય ક્રિયા કહેવામાં આવતી હોય છે કે જ્યારે તમે ખોરાકને ગ્રહણ કરશો તો એ ખોરાકનું ગ્રહણ કોષો દ્વારા તેનો ઉપયોગમાં વિવિધ જૈવિક્રિયાઓ દરમિયાન એનો ઉપયોગમાં લેવાતું હોય છે હવે જ્યારે પણ ઉપયોગમાં લેવાશે ત્યારે ઉર્જા પ્રાપ્ત કરવા માટે એની ગ્લુકોઝ એક જરૂરિયાત રીતે પ્રાપ્ત થતું હોય છે તો શરૂઆતમાં શ્વસનની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરી શ્વસનના ટોપિકની તેનાથી આગળ જોઈએ તો કેટલાક સજીવો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેનું જારક શ્વસન કહેવામાં આવશે અને કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું વિઘટન અપૂર્ણ વિઘટન કરે તો તેને અજારક શ્વસન કહેવામાં આવશે એટલે કે બે પ્રકારે શ્વસનની ક્રિયા થતી હોય છે એક જારક શ્વસન અને એક અજારક મુખ્યત્વે જોઈએ તો સજીવોમાં ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝનું સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિખંડિત કે કરવા માટે થતું હોય છે તો કહેવામાં આવે કે સજીવો દ્વારા થતું હોય તો મુખ્યત્વે ચારક શ્વસનની ક્રિયા દરમિયાન થતું કહી શકાય જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે કાર્ય હોતો નથી અને બધી અવસ્થા દરમિયાન અન્ય સજીવો એક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે તો ચારક શ્વસન અને અજારક શ્વસનની વાત કરવામાં આવે તો આ પદ્ધતિ દરમિયાન જોઈએ તો ઊર્જા મુક્ત કરવાની બધી વ્યવસ્થાઓમાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ પ્રથમ તબક્કાની વાત કરવામાં આવશે ગ્લુકોઝ જેમાં છ કાર્બન વાળા અણુનું ત્રણ કાર્બન વાળા અણુ પાયરુવેટમાં વિઘટન થશે જે તમને નીચે આપેલું છે છ કાર્બન અણુઓ અને પાયરોવેટ ત્રણ કાર્બન અણુ એનું વિઘટન થશે વિઘટન કરવું એટલે છૂટા પડવું જ્યારે છૂટા પડશે તો એ ક્રિયા ક્યાં થશે તો કોસરસમાં થાય છે અને આના પછી પાયરોવેટ ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થતા જોવા મળતા હોય છે આ ક્રિયા યુસ્ટમાં આથવણ દરમિયાન થતી હોય છે ક્યાં થશે યુષ્ઠમાં આથવણ દરમિયાન અને આ ક્રિયા દરમિયાન ક્રિયા જે છે ઓક્સિજનની ક્યાં થશે ગેરહાજરીમાં થતી જોવા મળશે બરાબર એટલે ચારક અને અચારકની વાત કરવામાં આવી જે હમણાં તો ગેરહાજરીમાં થાય ઓક્સિજનની તો એને કહેવામાં આવશે અચારક શ્વસન કહેવામાં આવશે બીજું કે પાયરોટનું વિખંડન કે વિખંડન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાપ સૂત્રોમાં પણ થતું હોય છે આ ક્રિયા જે છે ત્રણ કાર્બન વાળા પ્રાયુર્વેદના અણુનું વિઘટન કરીને ત્રણ કાર્બન ડાયોક્સાઇડ અણુ આપતા હોય છે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની હાજરીમાં થવાથી તેને ચારક શ્વસન કહેવામાં આવશે એટલે ચારક અને અજારક માટે તમારે બે વસ્તુ યાદ રાખવાની કે જો ઓક્સિજનની હાજરીમાં થાય તો તેને ચારક કહેવામાં આવશે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો તેને અજારક કહેમાશે બીજું કે જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ અજારક શ્વસનની તુલનામાં ખૂબ જ વધારે થાય છે કેટલીકવાર જ્યારે આપણને સ્નાયુ પેશી એટલે માંસપેશી કોષમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુટ વિઘટન બીજા પરિપથ પર થાય છે એટલે બીજી પદ્ધતિમાં થતું હોય છે બીજે પરિપથ એટલે બીજી પદ્ધતિમાં થાય છે અહીંયા પાયુવેટને ત્રણ કાર્બનવાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે અને અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુપેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુ કેવું થશે જકડાઈ જાય છે ઘણી વખત આપણા સ્નાયુ જકડાઈ જતા હોય છે તો ત્યાં એનું કારણ શું છે કે સંપૂર્ણપણે ઓક્સિજનની અપૂર્તિ રહેતી હોય તો આ કારણસર આવી રીતે સ્નાયુપેશીમાં જકડાઈ જવાની કેટલીક બાબત થતી હોય છે જે ઉપરનો જે પણ ટોપિક છે એ આખો ટોપિક તમને આ જે વસ્તુ તમને બતાવેલી છે એની અંદર જ બતાવેલું છે એટલે એ જે ઉપરની વાક્ય રચના જે પણ છે એ બધી તમારે આના ઉપરથી બનાવવાની છે ગ્લુકોઝના છ અણુ કયા પ્રક્રિયા થશે કોસરસમાં વિઘટન થશે એટલે પાયુવેદના ત્રણ અણુ પ્લસ સાથે શું જોવા મળશે ઉર્જા પણ જોવા મળશે ઓટોની ગેરહાજરીમાં એટલે અજારક કહેવામાં આવશે અજારકમાં ઓટોની ગેરહાજરીમાં પ્રથમ યીસ્ટની બતાવી છે યીસ્ટમાં થાય તો શું ઉત્પન્ન થશે તો ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા આપણને પ્રાપ્ત થતા એટલે કે એ પ્રકારની પ્રક્રિયા થશે આપણને નહીં પણ યીસ્ટની અંદર એ પ્રકારે પ્રક્રિયા થશે ઓટોનો અભાવ એટલે એ પણ ગેરહાજરીમાં થાય તો લેક્ટિક એસિડ અને ઉર્જા જે છેલ્લામાં આપણે વાત કરી અહીં આપણે જે હમણાં જે વાત કરી કે લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય એટલે જ્યાં જકડાઈ જવાની જે ક્રિયા થાય તો આપણી સ્નાયુ પેશીમાં તો લેક્ટિક એસિડ અને ઉર્જા એ પ્રકારે જોવા મળશે બીજું કે ઓટોની ગેરહાજરીમાં કણાપસૂત્રની અંદર થાય તો કણાપસૂત્રની અંદરને આધારિત કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા એ પ્રકારે પ્રક્રિયા થતી જોવા મળશે તો આ જે બતાવેલું છે જારક અને અજારકને આધારિત બતાવેલું છે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી જે ઊર્જા જે છે એ પાયરુવેટ અચારક ચયાપચયની આધારિત બતાવ્યું છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ એમાં રૂપાંતર થાય છે એટલે કે અજારક શ્વસન કહેવામાં આવશે આ ક્રિયા જે છે એ ઇસ્ટની અંદર થાય છે જ્યારે આપણી સ્નાયુપેશીમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયુર્વેદનું લેક્ટિક એસિડમાં એટલે કે ત્રણ કાર્બનયુક્ત ઊર્જામાં પરિવર્તિત પામતા જોવા મળે છે આપણે આ જે ટોપિક આ પ્રમાણે ઝારક અને અજારકમાં જોવા મળશે એ જ રીતે જારકની અંદર જોવા મળતું ઝારક પચાય ત્રણ કાર્બન ધરાવતા પાર પાયુવેટ અણુનું ઓક્સિજન હાજરીમાં ત્રણ અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે ત્યારે ઓક્સિજનની હાજરીમાં થતું જોવા મળશે એટલે એ પ્રક્રિયા એટલે જારક શ્વસન કહેવામાં આવશે જે કણા સૂત્ર પ્રમાણે આપણે હમણાં જોઈએ આવી રીતે જારક અને અજારક શ્વસન એક્ઝામની અંદર પૂછાય તો તમે આ પ્રમાણે લખી શકો છો કોષીય શ્વસન દરમિયાન એડિનો સાઇડ ટ્રાય ફોસ્પિટ દર્શાવતો એક ટોપિક તમને બતાવ્યો છે કોષીય શ્વસનમાં મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે એટલે ત્યાં ઉત્પન્ન થાય છે હવે એટીપીનું સંશ્લેષણમાં કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટના જોડાણમાં ઉપયોગ થાય છે અને એટીપીનું સંશ્લેષણ થાય છે બરાબર તો એક એટીપી અણુ બનતું હોય છે તો આવી રીતે એટીપી એડીનો ટ્રાય ફોસ્ફેટ આ પ્રમાણે એટીપીનું નેમ તમને બતાવેલું છે તો જાણવા જરૂરી પ્રમાણે વધુ જાણે એ પ્રમાણે બતાવેલું છે બરાબર બીજું કે જે કોષની અંદર થનારી આંતર એટલે કે એન્ડોથેમિક પ્રક્રિયાનું સંચાલન પણ થતું હોય છે ઊર્જાનું નિયમન પણ થતું હોય છે ઉર્જા મુક્ત પણ થતી હોય છે ઉર્જાનું સ્વરૂપે એટીપીનું વિઘટન પણ થતું જોવા મળતું હોય છે ઉર્જા સંગ્રહ થતું હોય છે તો એની થોડીક માહિતી આપી છે તો આપણે જોઈએ તો જ્યારે ઉર્જાનો સંગ્રહ થાય ત્યારે પાણી નાણો ઉપયોગ કરીને એટીપીના અંતિમ ફોસ્ફેટ બંધ એટલે સંલગ્નતા એટલે કે બંધ કહેવામાં આવે એ જ્યારે તૂટે ત્યારે લગભગ કહેવામાં આવે છે કે ત્રીસ પોઈન્ટ પાંચ કિલોજુલ મોલ સમક્ષ ઉર્જા એ મુક્ત થતી જોવા મળશે તો એક રીતે બતાવેલું છે એટીપીનો રીતે નીચે તમને માહિતી આપેલી છે જે આ પ્રકારે પ્રોટીન સંશ્લેષણ છે સંકોચન છે ઉર્મીવેગનું વહન છે પ્રચલન છે બધી ક્રિયાઓમાં એટીપી એક ઊર્જા સ્વરૂપે ઉપયોગમાં લેવાતું હોય છે એ જ રીતે નીચે ચારક શ્વસનની આધારિત થોડીક માહિતી આપી છે કે જારક શ્વસન પરિપથમાં પદ્ધતિમાં ઓક્સિજન પર આધારિત હોવાથી જારક શ્વસન સજીવોને સુનિશ્ચિત કરવાની આવશ્યકતા હોય છે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત કરતા રહે આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુનું વિનિમય વાયુ દ્વારા કરતા હોય છે અને આંતરકોષીય અવકાશથી સુનિશ્ચિત કરતા હોય છે કોષો વાયુના સંપર્કમાં હોય છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનની આપલે એ પણ પ્રસરણ દ્વારા થતી

દિવસમાં શ્વસન દરમિયાન નિર્માણ પામેલા સીઓ ટુ પ્રકાશ સંશ્લેષણ વપરાઈ જાય છે આમ કોઈ સીઓ ટુ મુક્ત થતો નથી આ સમયે ઓક્સિજન મુક્ત થવું એ મુખ્ય ઘટના બને છે તો જે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની અને રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કેવી રીતની ઘટના બને છે એ દર્શાવેલું છે તમને કે દિવસ દરમિયાન નિર્માણ પામેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકાશ સંશ્લેષણમાં શું થતો હોય છે વપરાઈ જાય છે આમ કોઈ કાર્બન ડાયોક્સાઇડ જોઈએ તો એ મુક્ત થતો નથી એ રીતે પ્રાણીઓ પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવે છે અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી તે છુટકારો મેળવે છે તેઓ વિવિધ પ્રકારના અંગોનો વિકાસ ધરાવે છે સ્થળચર પ્રાણીઓની વાત કરવામાં આવે તો વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે જેમાં મનુષ્ય સહિતના પ્રાણીઓ બધાઇ ગયા એટલે કે જમીન ઉપર રહેતા સજીવોની વાત કરવા પણ પાણીમાં રહેતા હોય એમની વાત કરવામાં આવે તો ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે એમને પાણીની અંદરના જે ઓક્સિજન છે એનો ઉપયોગ કરતા હોય છે તો સ્થળ જ અને જળ જ પ્રાણીઓની વાત કરવામાં આવે તો એ તો બંનેની રીતે થોડોક ફેરબદલ જોવા મળશે પ્રવૃત્તિ એટલી બધી જરૂરી છે નહીં તો આપણે એની વિશેની ચર્ચા આપણે કરીશું નહીં પાણીમાં જે છે એના સજીવની વાત કરી છે કે સ્થળ સ્થળાંતર જે છે એટલે કે સ્થળ પર રહેતા સજીવોની આધારિત કે પાણીમાં ત્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં કેવું હોય ખૂબ જ ઓછું હોય જર્જર પ્રાણીઓની વાત કરવામાં આવે તો એમને પાણીની અંદર જેટલા પ્રમાણમાં ઓક્સિજન હશે તેને આધારિત પ્રાપ્ત થતું હોય છે જર્ચર પ્રાણીઓ શ્વાસ દર એ સ્થળાંતર પ્રાણીઓની તુલનામાં ઝડપી હોય છે માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે અને બળપૂર્વક ઝાલર સુધી પહોંચાડે છે જ્યારે દ્રાવ્ય ઓક્સિજન દ્વારા રુધિર મેળવી લે છે તો અહીં જે સ્થળચર પ્રાણીઓ અને ઝાલર દ્વારા જે પ્રાણીઓ મેળવતા એટલે કે પાણીમાં રહેતા સજીવો એમની વાત કરી છે કે જે મોં દ્વારા પાણી મેળવે છે અને ઓક્સિજન પ્રાપ્ત કરે છે અને બળપૂર્વક એ ઝાલર સુધી પહોંચાડતા હોય છે અને જ્યાં દ્રાવ્ય ઓક્સિજન રુધિર દ્વારા તે પ્રાપ્ત કરતા હોય છે તેનાથી આગળ ટોપિકમાં સ્થળ પ્રાણી શ્વસન માટે વાતાવરણનો ઓક્સિજનનો ઉપયોગ કરે છે વિવિધ સજીવોમાં ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામતા હોય છે બધા જ અંગોમાં એક રચના હોય છે જેમાં સપાટી ક્ષેત્ર પર વધારો કરે છે અને વધુ ઓક્સિજન વાતાવરણમાં સંપર્કમાં પણ રહેતા હોય છે જેવ કે આપણા શરીરની વાત કરવામાં આવે મનુષ્યમાં તો શ્વસન્ય ક્રિયા દરમિયાન આપણે સંપૂર્ણપણે અંગો વિકસિત જોવા મળે છે જેને આપણે સ્વસન ક્રિયા સરળતાથી કરી શકીએ છીએ તો તેની આપણે હવે વાત કરવાની છે કે મનુષ્યની અંદર કેવી રીતે શ્વસન્ય ક્રિયા થાય છે તે આપણે જોવાનું છે ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ વિનિમય આ સપાટીની આરપાર થાય છે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે સપાટીનું રક્ષણ કરવાના હેતુથી સપાટીની અંદર ગોઠવાયેલી હોય છે અને ક્ષેત્રમાં હવામાં આવેલા રસ્તો હોવો જોઈએ આ સિવાય જ્યાં ઓક્સિજન શોષણ પામે છે તે ક્ષેત્ર વિસ્તારમાં હવા બહાર માટે ક્રિયાવિધિ થાય છે તો અહીંયા ઝાલરને જે જર્ચર પ્રાણીઓની વાત કરીએ છીએ કે આવી રીતે એમનો જે સ્તર છે એકદમ પાતળું હોય છે અને વાયુ વિનિમયને જે અંદર આવવા જે વાયુઓ જે છે એ અંદર અને બહાર આવી શકે એ માટે એક પ્રકારની કુદરતી રચના એમની બનાવેલી છે હવે આગળ મનુષ્યની અંદર કેવી રીતની રચના જોવા મળે છે શ્વસનની તેની આપણે જોવાની છે જેમાં નાસિકા કોટર એટલે શ્વસનની ક્રિયામાં ત્યાર પછી શ્વાસનળી ત્યાર પછી કાસિયરંગ એટલે વલયું ત્યાંથી આગળ શ્વસનની ક્રિયામાં શ્વસનવાહિનીઓ શ્વાસ નલિકાઓ વાયુકોષ્ટ કોટર ફેફસું પાસળીઓ અને મુખ્યત્વે જવાબદારી એટલે કે વાયુકોષ જે આ ઓક્સિજન જ્યાં સંગ્રહ પામતો હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ સંગ્રહ પામતો હોય છે તો આ એક નાની કોથળી જેવી કુદરતી રચના જે બનાવેલી છે તેની અંદર થતું હોય છે કેવી રીતે થાય છે એની રચના આપણે હવે જોઈએ તો સૌપ્રથમ જોઈએ તો મનુષ્યની અંદર ઓક્સિજન જે પ્રવેશ કરે છે એ કોના દ્વારા નસકોરા દ્વારા એટલે સૌપ્રથમ આવશે નસકોરા અને નાસી માર્ગ કહેવાય એટલે નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશ છે આ માર્ગમાં આવેલા બારીક રૂમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ શું થતું હોય છે ગળાય છે બરાબર નાકની અંદર જોઈએ તો એક રોમ એટલે આપણે વાળ કહેતા હોય છે એ હાજર હોય છે આ વાળ જે છે એ કુદરતી રીતે એ પ્રમાણે બનેલા છે એ રચના છે કે આપણે હવા જે છે વાતાવરણમાંથી લઈએ છીએ એ કંઈ શુદ્ધ હોતી નથી એની અંદર અસંખ્ય પ્રકારના જીવાણુઓ રચકણો હાજર હોય છે તો કુદરતી રચના એવી બનાવેલી છે કે તે ફિલ્ટર થઈને એકદમ ઘડાઈ અંદર શુદ્ધ હવા આપણા શરીરની અંદર દાખલ થાય છે તો સૌ આ રીતની ધૂળ અને બીજી અશુદ્ધિઓ એ દૂર થશે અને એકદમ શુદ્ધ હવા આગળ ઘળાઈને જશે શ્લેષ્મનું સ્તર પણ હોય છે અને આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અહીંયાથી હવા ગળાઈને ગ્રીવા દ્વારા ફિફસામાં વહન પામે છે એટલે ગળામાં રહેલા અંગોની વાત કરવામાં આવે તો કંઠનળી સ્વરયંત્ર અને શ્વાસનળી અથવા બીજા શબ્દોમાં વાયુ નળી કહેતા હોય છે એક સળંગ માર્ગ બનાવે છે શ્વાસનળી જે છે એ ગળાની ગુહામાં એટલે ફેફસા સુધી લંબાયેલી હોય છે જે આપણે આકૃતિમાં જોઈશું ગ્રીવા કે કંઠનળીમાં પ્રદેશમાં કાશ્મીના વલયની રચના હાજર હોય છે જે સુનિશ્ચિત કરે છે કે હવાનો બર્ગ માર્ગ જે છે બંધ ન થઈ જાય જેની આપણે અહીંયા વાત કરીએ તો કાસ્તીમય રિંગો એટલે વલય આવેલી છે જો આ જો કુદરતી રીતે વલયો આવેલી ન હોત તો શ્વાસનળી જે છે એ ભેગી થઈ જાય અને એ જે કાસ્તીની જે વલયમય રચનાને કારણે શ્વાસનળી ભેગી થતી નથી અને આપણે સરળતાથી શ્વાસની ક્રિયા કરી શકીએ છીએ ત્યાર પછી જોઈએ તો બે ભાગથી અહીંયા અલગ અલગ બે ફાટ પડે છે એટલે બંને એક જોડમાં આવેલા ફેફસાના માર્ગ નહીં અલગ અલગ નલિકાઓ એ પોતપોતાના ફેફસા તરફ જતા હોય છે ત્યાં તમે જોશો તો નીચેની તરફ નાની એક ફુગ્ગા જેવી જે એ સાઈડમાં ફોટો બતાવેલો છે જેમાં તમને દ્રાક્ષ જેવી એક કુદરતી રચના બતાવેલી છે તો બંને ફેફસાની અંદર એક વાયુકોષ્ઠ કોટર એટલે વાયુકોષ્ઠની દિવાલો આવેલી હોય છે તો જે પણ આ રીતે હવા અંદર દાખલ થશે તો એ દાખલ થયેલી હવા આવી રીતે વાયુકોષ્ઠની અંદર જમા થશે વાયુકોષ્ઠની દિવાલ પર શું હોય છે તો રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે શું હોય છે વિસ્તૃત રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ એવી કુદરતી રચના એની અંદર હાજર જોવા મળે છે બરાબર તો ફેફસાની અંદર આ માર્ગ નાની નાની નલિકાઓ વિભાજિત થાય છેવટે ફુગ્ગા જેવી રચના પર્યા હોય છે જેને વાયુકોષ્ઠ કહે છે જે હમણાં વાત કરી પ્રમાણે વાયુકોષ્ટ એક સપાટી પૂરી પાડે છે જેને વાત વિનિમય કહેવામાં આવે છે વાયુની વિનિમય કરવા માટે મદદરૂપ થતા હોય છે વાયુકોષ્ઠની દિવાલમાં રુધિર કેશિકાઓ એની હાજરી જોવા મળશે જે વિસ્તૃત એક રૂપ એટલે જાળી જેવી રચના જે તમે ફોટામાં જોઈ શકો છો એક પ્રકારની રચના જોવા મળશે બીજો કે જ્યારે શ્વાસ અંદર લઈએ અને જ્યારે શ્વાસ બહાર લઈએ ત્યારે કઈ પ્રકારની ઘટના જોવા મળે છે તે સૌ પ્રથમ તમે ઘટનાને આધારિત જોવાની છે કે જ્યારે શ્વાસ અંદર લઈએ છે ત્યારે આપણી પાસળીઓ ઉપસી આવે છે એટલે કે પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ એ ચપટો બને છે બરાબર તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર એ શું બનશે થોડોક વિસ્તારથી બનશે એટલે વક્ષ ગુહા મોટી બનશે એટલે થોડોક મોટો થશે આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં શું થશે દાખલ થશે એટલે ફેફસામાં હવા દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જશે ખ્યાલ આવ્યો એ સુધી અંદર હવા અંદર દાખલ થાય છે દાખલ થશે એટલે ઓરસીય ગોવાનો જે છાતીનો જે ભાગ છે એ થોડોક મોટો થશે અને જ્યારે મોટો થશે એટલે વાયુકોષ્ઠની અંદર એ જે ભાગ જે છે એ એ ભાગની અંદર વાયુકોષ્ઠની અંદર આ જે હવા એ સંગ્રહ પામશે એટલે હવાથી ભરાઈ જશે જ્યારે હવાથી ભરાઈ જશે ત્યારે રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં મુક્ત કરવા માટે લાવશે તો એ જ દરમિયાન રુધિર પાછું ફેફસાની અંદર આવશે અને વાયુકોષ્ઠની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઠાલવશે અને હવામાં જે ઓક્સિજન અંદર આવેલો છે એને લઈને બધા જ શરીરના કોષો સુધી પહોંચે છે ખ્યાલ આવ્યો જે રુધિર લઈને આવે છે કાર્બન ડાયોક્સાઇડ એ જ રુધિર ફરીથી વાયુકોષમાંથી ઓક્સિજન લઈને ક્યાં પહોંચાડશે શરીરના કોષો સુધી પહોંચાડે શ્વાસ ચક્રને સમય જ્યારે વાયુ અંદર અને બહાર અવગમન પામે છે માટે દર્શાવતા છે ઓક્સિજનના શોષણ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટે પર્યાપ્ત સમય એ મળી રહે છે તો આવી રીતે શ્વસનની જે ચક્ર જે છે એ અંદર અને બહારની જે ક્રિયા જે છે એનો સમય પણ જળવાઈ રહે છે અને મુક્ત કરવાનો પણ સમય પ્રમાણે એ અંદર પણ આવે છે અને મુક્ત પણ એ પ્રમાણે થતું હોય છે તો એ જ રીતે ઓક્સિજનની બહાર નીકળવાની ક્રિયા પણ થશે જ્યારે અંદરની તરફ પરિણામે ઉરસી ગુવાનો વિસ્તાર ઘટશે અને ફેફસામાંથી હવા વાતાવરણમાંથી શું થશે દૂર થશે બરાબર તો શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આગમન પામે ત્યારે ફેફસામાં કેટલીક હવાનો જથ્થો એ જાળવી રાખે છે તેથી ઓક્સિજનનું શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા એક પૂરતો સમય એ મળી રહે છે શ્વસનની અંદર શ્વસન રંજક વિશેની વાત કરી લે છે કે શ્વસન રંજક કેમ જરૂરી છે તો શ્વસન રંજક એટલે કે જ્યારે પ્રાણીનું કદ વધારો વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ એટલે કે એક પ્રકારનું પ્રસરણ દબાણ એક પ્રકારનું તો પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી હોતું જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય છે તે ફેફસામાંથી પગના અંકૂટા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગે છે તો ફેફસામાંથી હવામાંથી શ્વસન રજક દ્રવ્યકણ ઓક્સિજન લઈને પેશીઓ સુધી પહોંચાડતું હોય છે જે આપણે ફેફસા દ્વારા પ્રાપ્ત કરીએ છીએ તેની વાત છે હવે ઓક્સિજનનું ઉણપ હોય તો માનવના શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઊર્જા ધરાવતા હોય છે પરંતુ લાલ રંગના જે રક્તકણોની વાત કરવામાં આવે જે આરબીસીની વાત કરી છે આરબીસી લખ્યું છે જેને બીજા શબ્દોમાં રક્તકણ કહેવામાં આવશે રક્તકર્ણોમાં આવેલું શ્વસન શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી જે ઓક્સિજન ગ્રહણ કરે એને રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી તે શું કરશે પહોંચાડશે અને આ જ્યારે પહોંચાડશે ત્યારે હિમોગ્લોબિન ઓક્સિજન માટે એક ઉર્જા ધરાવશે અને આ પ્રકારે શરીરના બધા કોષો સુધી પહોંચાડશે શું તો ઓક્સિજન પહોંચાડશે અને એની જે અછત ઉણપ હોય તો ત્યાં પણ આ કોષો દ્વારા ઓક્સિજન ત્યાં એટલે કે જે વાયુ દ્વારા બહારથી જે વાયુ અંદર પ્રવેશ કર્યો છે ઓક્સિજન એ દરેક કોષ સુધી અંદર પ્રવેશ કરશે અને ખૂણે ખાંચે શરીરના અંગોમાં જ્યાં પણ તમને કોષ હાજર છે એ કોષ ત્યાં શું પ્રાપ્ત થશે તો ઓક્સિજન પ્રાપ્ત થશે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય હોય છે તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે બરાબર તો આવી રીતે શ્વસનને લગતી પ્રક્રિયા એ તમને મનુષ્યની અંદર કેવી રીતે થાય છે એ સમજાવેલી છે